દિવસભરના તમામ મહત્વના સમાચાર સાથે હું છું સ્મિત. નજર કરીએ તમામ મહત્વના સમાચાર ઉપર સમાચાર સુપરફાસ્ટમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે કરી મુલાકાત. ચંદીગઢમાં અમિત શાહે મૂસેવાલાના પરિવારને મળીને સાંત્વના પાઠવી. અમિત શાહ સાથે વાતચીત કરતા ભાવુક થયા સિદ્ધુ મૂસેવાલાના પિતા. પરિવારે દીકરાની હત્યાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી. ભાજપ દ્વારા ભાજપને જાણો કાર્યક્રમનું આયોજન કરાયું. નવ દેશના વડા કાર્યક્રમમાં ભાગ લીધો તો પાર્ટીની યાત્રા, વિચારધારા, માળખા સહિતની માહિતી અપાઈ. કાશ્મીરમાં હિન્દુઓની હત્યા મુદ્દે લોકોનો વિરોધ. જમ્મુમાં લોકો બેનરો સાથે રોડ પર ઉતર્યા. સરકારી કર્મચારીઓએ સુરક્ષિત જિલ્લામાં ટ્રાન્સફરની કરી માંગ. પંજાબથી રાજ્યસભાના સાંસદ માટે આપના નેતાઓએ કર્યું નામાંકન તો પંજાબના સંગરૂરથી ગુરુમલ સિંહે કર્યું નામાંકન. સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રહ્યા ઉપસ્થિત. દહેરાદૂનના રુદ્રપ્રયાગ અને મંદાકિની નદીમાંથી એક વ્યક્તિનું કરાયું દિલધડક રેસ્ક્યુ. પાણીના વહેણ વચ્ચે એસડીઆરએફે દોરડાની મદદથી રેસ્ક્યુ કર્યું. અમરનાથ યાત્રામાં સુરક્ષાને ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત કરાશે. 10% વધુ સુરક્ષા બળ તૈનાત કરવાનો નિર્ણય કરાયો. દરેક શ્રદ્ધાળુઓને અપાશે ડિજિટલ આઈડી. યુપીના હાપુડમાં ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું. દુર્ઘટનામાં 8 લોકોના મોત. દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો શોક. દેશમાં ચોમાસાની શરૂઆત નબળી. ચોમાસું બેઠા બાદ વરસાદની 24% ઘટ. ચોમાસું આગળ વધવાની ગતિ ઘટી. 5 દિવસથી એક જ જગ્યાએ સ્થિર થયું ચોમાસું તો પૂર્વોત્તરમાં ચોમાસું આગળ વધ્યું. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. 8 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ. વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી. ભેજવાળા વાતાવરણ અને પવનને કારણે પડશે વરસાદ. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. તો જોકે નૈઋત્યના ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ. 6 તારીખથી ગરમીમાં થશે ઘટાડો. પશુપાલકો માટે આનંદના સમાચાર. અમૂલ ડેરીએ દૂધની ખરીદ કિંમત વધારી. ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો, જ્યારે ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ 4.5 રૂપિયાનો વધારો. અમૂલ ડેરી ભેંસના દૂધનો નવો ભાવ 740 પ્રતિ કિલો ફેટ અપાશે, જ્યારે ગાયના દૂધનો નવો ભાવ 331 પ્રતિ કિલો ફેટ અપાશે. 11 જૂનથી નવો ભાવ અમલી બનશે. 10 દિવસમાં 2 વખત ગુજરાતના પ્રવાસે આવશે પ્રધાનમંત્રી મોદી. 10 જૂન અને 18 જૂને પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ. 10 જૂને નવસારી, અમદાવાદમાં પ્રવાસ આવશે તો જ્યારે 18 જૂને પાવાગઢ, વડોદરામાં આવશે પીએમ. 10 જૂને નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલમાં પીએમ સભા ગજવશે. તો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો મત મેળવવા ચૂંટણી પહેલા જ તૈયારીઓ આરંભી દેવામાં આવી. અમદાવાદમાં ઇસરોના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે પીએમ મોદી. રાહુલ ગાંધીના નવસારી પ્રવાસની તારીખ લંબાવાઈ. ઈડીનું તેડું અને સોનિયા ગાંધીને કોરોના આવતા પ્રવાસની તારીખમાં ફેરફાર કરાયો. વાંસદાના ચરણવાડામાં હતું કાર્યક્રમનું આયોજન. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાની નારાજગી. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 2 વાર નામ એનાઉન્સમેન્ટ કરવા છતાં સ્ટેજ પર બેસવા જવામાં ટાળ્યું. કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા ભાજપમાં જોડાયા. ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ તેવું નિવેદન આપ્યું, જોકે નિવેદનને પોતાનું અંગત મંતવ્ય ગણાવ્યું. કોંગ્રેસે ખુમાનસિંહ અને ભાજપ પર નિશાન સાધ્યું. ભાજપની નીતિ ખુલ્લી પડી ગઈ હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. ખુમાનસિંહે દારૂબંધી હટાવવા આપ્યું હતું નિવેદન. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદ યોજી અલગ અલગ મુદ્દાને લઈને સરકાર પર પ્રહાર કર્યા. 12 સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને કોંગ્રેસે અભિનંદન પણ પાઠવ્યા. વિધાનસભાની 182 બેઠક માટે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દરિયાપુરના વિસ્તારની જવાબદારી સોંપાઈ તો સર્વોચ્ચ લક્ષ્ય હાંસલ કરવાની ભાજપની કલ્પના. સાવજ દૂધ મંડળીના વાઇસ ચેરમેન સાંસદ રાજેશ ચુડાસમા અને ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા પર ગેરરીતિના આક્ષેપ. પ્રદેશ ભાજપના બંનેનું રાજીનામું આપવાનો આદેશ. જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ અને વાઇસ ચેરમેન જેઠા પનારાનું પણ રાજીનામું માંગી લેવાયું. જિલ્લા સહકારી ક્ષેત્રમાં મચ્યો ખળભળાટ. સમગ્ર મામલે સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા. તેમણે ગેરરીતિના આરોપને ફગાવ્યા, સાથે જ રાજીનામાના આદેશથી અજાણ હોવાનું રાજેશ ચુડાસમાનો દાવો. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર. ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું 95.41% પરિણામ આવ્યું, જ્યારે 1064 શાળાઓનું 100% પરિણામ. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું 84.67% પરિણામ, જ્યારે વિદ્યાર્થીઓનું
89.23% परिणाम आव्यु। डबोवी केन्द्र में सौथी ओछू 56.43% परिणाम। धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम जाहिर। वडोदरा जिल्लामां 76.49% परिणाम। वडोदरा जिल्लानुं परिणाम सौथी ओछू परिणाम, तो परिणामने लईने वालीओ अने विद्यार्थीओमां उत्साह। धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम थयुं जाहिर। राजकोटनुं परिणाम 88.72% थयुं जाहिर, तो परिणाममां विद्यार्थीओ करता विद्यार्थिनीओ आगळ निकळी, तो कारखानामां मजूरी करता पिताની दीकरी आवी बोर्डमां फर्स्ट क्रमांके। बोर्डमां प्रथम स्थान प्राप्त करनार हर्षिता कीड़ीनुं 99.99% परिणाम, तो हेन्डीकेम्प विद्यार्थी बोर्ड में तीजा क्रमांके झळक्यो। राजकोटनी धोळकिया स्कूल में डीजे और ढोलना ताले छात्रों साथे शाळाना संचालकों पर झूमी उठ्या। धोरण 12 नुं सामान्य प्रवाहनुं परिणाम जाहिर। सूरतनुं 87.52% परिणाम। सूरतमां परिणामने लईने विद्यार्थीओ में खुशी, विद्यार्थीओ गरबे रमता जोवा मळ्या। सूरतनी रत्नकलाकारनी दीकरी गोपी वगासियाए धोरण 12 सामान्य प्रवाहमां 96.28% साथ एवन ग्रेड मेळ्यो, तो कोरोना काल में होशियार विद्यार्थियों ग्रुप बनावी मेळवी सफलता। गोपीना परिवारे पण तेना अभ्यास में पूर्ण रूपे मदद करी। गोपी ऑनलाइन अभ्यास ने साथ 8-10 कलाक मेहनत करती थी, तो गोपी भविष्य में सीए बनवा इच्छा धरावे छे। धोरण 9-11 विद्यार्थियों माटे मोटा समाचार। धोरण 9 अने 11 नो लेवाशे रीटेस्ट। संचालक मंडळनी रजूआत बाद लेवायो निर्णय। धोरण 9 अने 11 में नपास विद्यार्थियों की 13 जूने लेवाशे परीक्षा। अमदावाद में 145मी रथयात्रा में मोसाळ में यजमान नक्की थया। आ वर्षे राजेश पटेल और हर्षद पटेल ने मळ्यो मोसाळनो करवानो लावो, तो 24 जून ना रोज सरसपुर में योजाशे भगवाननुं मोसाळू। अमदावाद साइबर क्राइम ब्रांचे मोटा बोगस डिग्री कौभाड़ो पर्दाफाश कर्यो। 108 यूनिवर्सिटी की वेबसाइट हैक कर 5,854 बोगस सर्टिफिकेट वेचाया। साइबर क्राइमे 2 हैकर की धरपकड़ करी। पश्चिम बंगाल थी पकड़ायो हैकर। आरोपी एक बोगस डिग्री साथ पड़ावतो हतो 5-10 लाख रुपया, तो हैकर बनावटी डिग्री आपवानी साथे यूनिवर्सिटी डेटा में पण करी आपतो हतो एंट्री। आरोपी रजिस्ट्रार ऑफिसे जाते ज जवाब रजू करतो अने पोस्टथी थती आरटीआई पण पोते ज मेळवतो हतो। खानगी अने सरकारी वेबसाइट पण हैक करी होवानो खुलासो सामे आव्यो, तो डिग्रीना वेचाण माटे बनावटी वेबसाइट पण बनावी हती। सूरत में बस की ट्रीप कैंसल कर लाखों रुपया की ठगाई। 6 लाख की वधु की ठगाई आचरना 5 आरोपी क्राइम ब्रांचे धरपकड़ कर 11 एजेंटो आचरू थू कौभांड। डेपो मैनेजर आईडी पासवर्ड की आचरू कौभांड। ट्रीप कैंसल कर टिकट रिफंड मेवी 6.12 लाख रुपया कौभांड आचरू। डेपो मैनेजरे साइबर क्राइम में नोधा थी फरियाद। आणंदना अने वडोदराना युवक दुबईना शारजाममां फसाया। 5 पुरुषों ने 1 महिला सहित 6 गुजरातीओनु दुबई में शोषण। नौकरी आपवाना बहाने एजेंटोए लाखों रुपया पड़ाव्या। अमदावादना कालुपुर स्वामीनारायण मंदिर में 7 वर्षनुं बाळक गुम। थोड़ा दिवस अगाउ बाळक ने आंगण संस्थामांथी लावामां आव्युं हतुं। पोलीसे तपास हाथ धरी। अमदावाद में हवे मोबाइल के वाहन चोराता हवे सीधा फोन में फरियाद नोंधावी शकाशे। तात्कालिक न्याय मळे ते माटे सरकारे उभी करी सुविधा। सरकारना सिटीजन पोर्टल अथवा तो सिटीजन फर्स्ट एप मार्फते ईएफआईआर करावी शकाशे। गृह विभाग द्वारा लोको माटे निर्णय लेवामां आव्यो, तो व्यक्तिनी फरियाद पछी समय मर्यादा में ईएफआईआर कर्या बाद 48 कलाक में तपास अधिकारी संपर्क करी वधु तपास करशे। जेतपुरना बापूनी वाड़ी विस्तार में महिलाओं कर्यो हल्ला बोल। पानी की मोटी पाइपलाइन नाखवा अने रस्ताना काम में भ्रष्टाचार आरोप। काम बंद करावी महिलाओं ने विरोध नोंधाव्यो। जेतपुर नगरपालिका में ताजेतर में बनेला रोड में व्यापक भ्रष्टाचार भाजपा नेताओं आक्षेप, तो पालिका प्रमुख सहित चूंटायेला महिला सदस्यों पतिदेव ज राज करता हो जिला भाजपा मंत्री बिंदियाबेन मकवाणा सूर। बनासकांठाना डीसामां शौचालय बनावामां कौभांड सामे आव्युं। गामना ज एक जागृत नागरिके शौचालय में कौभांड थया होवानो आक्षेप कर्यो। समग्र बाबते जिला विकास अधिकारी ने रजूआत कराई। एक ज परिवार वच्चे 2-3 शौचालय बनी गया होवानो आक्षेप, तो अमुक जग्या पर मात्र कागळो पर ज शौचालय नो उल्लेख। डीडीओ एटले के जिला विकास अधिकारीए तपासना कड़क आदेश आप्या। जूनागढ़ में युवा कांग्रेस से बेरोजगार माटे रोजगार कार्यक्रम अंतर्गत रोजगार कचेरी घेराव कर्यो। गुजरात युवा कांग्रेस प्रदेश प्रमुख विश्वनाथ सिंह वाघेला आगेवानी में थयुं विरोध प्रदर्शन। कचेरी बहार सूत्रोच्चार कर हाजर अधिकारियों ने सवाल कराया। युवा प्रमुखे रोजगार कचेरी पास बेरोजगार लोगों की संख्या खोटी होवानो कर्यो आक्षेप, तो युवा कांग्रेसे कचेरी की हालत सुधारवानी मांग करी।
पोरबंदर में लंपी वायरस ना शंकास्पद केस 12 जेटली गायों में लंपी वायरस ना लक्षण तो एक गाय नू मौत शंकास्पद गायों ने तंत्र द्वारा शहर थी दूर आइसोलेट कराई निष्णातों की टीम लैब रिपोर्ट करवा सहित की कामगिरी हाथ धरी। बनासकांठा ना ठासेरा में मालोत्रा गामनी गौशाला में 22 जेटली गायों ना मौत लीलो घासचारो आरोपता गायों ने जेरी असर थी तो बनासकांठा डेरी ना तबीबों तेमज सरकारी तबीबों गौशाला में करी रह्या छे पशुओं की सारवार। अन्य गायों ने बचावा माटे सारवार हाथ धराई तो गायों ना अचानक मौत थता जीवदया प्रेमियों में अरेराटी फैली गई तो सरकारी तबीबों की टीमों गौशाला पहुंची पीएम माटे कामगिरी हाथ धराई। वडोदरा में आटलादरा विस्तार में भाजपा वोर्ड प्रमुख घर पर थयो पत्थरमारो जूनी अदालत में पत्थरमारो कर्यो होवानी आशंका तो समग्र घटना सीसीटीवी में कैद। वडोदरा में रावपुर वृद्ध दर्दी कोरोना की सारवार दरमियान मौत निपजू तो कोविड गाइडलाइन प्रमाण वृद्ध ने अंतिम विधि कराई शहर में कोरोना कुल 52 एक्टिव केस जारी 36 लोग क्वारंटाइन। राजकोट धोराजी में 2 दिवस पानी का प्रयास नगरपालिका फिल्टर प्लांट में मोटर फॉल्ट की शहरीजनों ने पड़े हालाकी तो एक महीना में बीजी वक्त मोटर फॉल्ट सर्जाता लोगों में रोष जनता की एक्स्ट्रा मोटर राखवा तंत्र पास मांग। सुरेन्द्रनगर में खेडूत जलसमाधि लेवानी चीमकी उच्चारी माड़िया ब्रांच केनाल में पानी आपवा मुद्दे चीमकी जेके पटेल ने एमडी पटेल नामना खेडूत चीमकी उच्चारी। 2 दिवस अगाउ खेडूत पानी आपवानी मांग साथ प्रतीक धरना कर्या हता 6 जून सुधी पानी न आवे तो 7 जूने जलसमाधि लेवानी चीमकी। बनासकांठा में खेडूत आत्मदानो प्रयास तो जेटको कंपनी त्रास कारण आत्महत्या सैदाजी ठाकुर नामना खेडूत वीज थांभला नाखवा मामले हाईकोर्ट में अरजी करी थी। खेडूते वीज लाइन ने साइड में नाखवा अंगे करी थी अपील तो खेडूत की अपील बाद कंपनी कर्मचारी वीज थांभला नाखवा काम चालू राख्यू जेने लेने खेडूते जेरी दवा पीने आत्महत्या करने प्रयास कर्यो। आणंद खंभात में आवेली महाराजा सोसायटी रहीशों ने पीवाना पानी माटे हालाकी छेल्ला 20 दिवस थी पानी की समस्या सर्जाता भर तड़का में बोर में पानी भरवा मजबूर। राजकोट धोराजी मोटी मारडा में 4th सेक्शन में बादर एक केनाल में पानी छोड़ायु तो सिंचाई पानी छोड़ाता आजूबाजू 1000 हेक्टर जमीन ने फायदो थशे। बादर एक 80 किलोमीटर लांबी नहर में 4 सेक्शन में पानी छोड़ायु तो सिंचाई पानी छोड़ाता खेडूत में खुशी खेडूत मगफली कपास एरंडा सहित पाकन वावेतर शुरू कर। पोरबंदर छाया नगरपालिकाए प्री मॉन्सून प्लान कर तैयार वरसादी पानी भरवा समस्या की लोग ने हालाकी न भोगवी पड़े ते प्री मॉन्सून कामगिरी हाथ धराई। प्री मॉन्सून कामगिरी ने लेने विपक्ष सवालों पालिका चीफ ऑफिसरे कहूं जर्जरित इमारतों ने नोटिस आपी देवाई रोगचाळो न फैलाये दवा छंटकाव स्टॉक पर राखवामां आव्यो। बनासकांठा पालनपुर में मुख्यमंत्री भूपेन्द्र पटेले विविध विकासलक्षी कार्यों लोकार्पण कर्यू पालनपुर में 37.28 करोड़ खर्चे निर्माण पामेला नवीन आइकॉनिक बस स्टॉपन लोकार्पण करायू। सीएम भूपेन्द्र पटेले वडगामना सिरासण में निर्माण पामनार 220 केवी सबस्टेशन ई लोकार्पण कार्यक्रम में हाजरी आपी तो कार्यक्रम में राज्यकक्षा मंत्रीओ और सांसदों उपस्थित रहा। मुख्यमंत्री भूपेन्द्र पटेले करी ईडर की मुलाकात तो ईडर पालिका कोर्पोरेटर और भाजप शहर प्रमुख अवसान थता सीएमए परिवार ने सांत्वना पाठवी। जामनगर में सखी मेला ने कृषि मंत्री राघवजी पटेले खुल्लो मुक्यो प्रदर्शन ग्राउंड में सखी मंडल उत्पादनों ने प्रोत्साहन आप योजा सखी मेड़ो जो नागरिकों सवेरे 11 થી રાતના 9 વાગ્યા सुधी खुल्लो रहे। राज्य सरकार की 20 वर्ष की प्रगति ने दर्शाती प्रदर्शनी आयोजन करायु तो सखी मेड़ो 9 जून सुधी खुल्लो रहे। सरकार वहीवटतंत्र द्वारा सखी मंडल ने पूरती मदद और मार्गदर्शन पूरु पड़ाता महिलाओं बनी आत्मनिर्भर। गृहमंत्री हर्ष संघवी सूरत में कामरेज की मुलाकाते हर्ष संघवीए गर्तेश्वर मंदिर में महादेव दर्शन कर शिवजी की पूजा अर्चना कर अभिषेक कर। शिक्षण मंत्री जीतू वघाणी सुरेन्द्रनगर लींबड़ी की मुलाकात लींबड़ी एपीएमसी में खेडूतों से शिक्षण मंत्री कर संवाद खेडूतों सिंचाई पानी पाक वीमो वर्तर धिराण संबंधी विविध प्रश्नों ने लेने रजूआत करी। सांसद जसवंत सिंह बाबोर 2 दिवस नांदोद तालुका की राजनैतिक मुलाकाते राजपीपला शहर संगठन होद्देदारों से बैठक कर शहर में हाल चाली रहे विकास कामों अंगे चर्चा करी। सांसदे सिविल की मुलाकात बाद एपीएमसी में वेपारी और स्थानिकों साथे करी बैठक नांदोद तालुका संगठन लोगों साथे विस्तार प्रश्नों बाबते चर्चा करी चूंटनी पहला तमाम प्रश्नों निराकरण की खातरी पण आपी। अमदावाद में 16 खाते गोता वोर्ड में कॉर्पोरेशन द्वारा सेवा सेतु कार्यक्रम योजाय सरकारी योजना लाभ अंगे अरजीओनो एक ज स्थले निकाल कर नागरिकों ने सरलता रहे हेतु कार्यक्रम योजाय।
कार्यक्रम में स्टेडिंग कमिटी चेरमेन हितेशभाई बारोट, शहर कमिश्नर लोचन शेहरा, वोर्ड कोर्पोरेटर, वोर्ड प्रमुख सहित मंत्री उपस्थित रहा। तो कार्यक्रम ने स्थानिक नागरिकों सारो प्रतिसाद मिलो। कनुभाई देसाईए पत्रकार परिषद में बे दिवस में मिलेला स्थानिक कक्षाए मुद्दाओं की चर्चाओं की। दास्तान फाटक और सीएनजीसी लाइन मुद्दे पर त्वरित निराकरण लावानी बाहेंधरी आपी। अमरेली में वेकरिया, नारण काछड़िया और दिलीप सांगणिया करी प्रेस कॉन्फ्रेंस। मोदी सरकार ने 8 वर्ष की सिद्धियों कर वखाण। तो कोरोना में अनाथ थे बाड़कों ने मासिक रूपया 4000 सहाय की कामगी बिरदावी। जंबूसरना चिद्रा गाम पास लेवा पाटीदार समाज नवनिर्मित खोडलधाम मंदिर की प्राण प्रतिष्ठा योजाई। समाज आगेवान नरेश पटेल उपस्थित रहा। समाज आगेवानोए फूलहारथी स्वागत कर्यु। श्रावण महीना में सोमनाथ महादेव मंदिर जोवा मळशे नवा रंगरूप। टूंक समय में ज मंदिर में नवा रंगरोगान काम शुरू थशे। तो अंदाजे 1 करोड़ रूपया खर्चे मंदिर में रंगरोगान कराशे। आगामी 2 महीना में काम पूर्ण करवानुं लक्ष्य। अमदावादना सरदारनगर वोर्डना आम आदमी पार्टी आगेवानो भाजपमां जोड़ाया। कमलमां ऋत्विज पटेल और जयराज परमार की हाजरी में आपना कार्यकर्ताओं केसरिया कर्या। दीक्षिता जोशी, विरल जोशी, राजेश पटेल जोड़ाया भाजपमां। सुरेन्द्रनगर में दसाड़ा धारासभ्य नौशाद सोलंकी अचानक बीज निगम की ऑफिसे पहुंचा। तो कचेरी में तपास करता मची दौड़धाम। अनियमित रहता अधिकारी और कर्मचारी ने सस्पेंड करने मांग करी। भगवान द्वारकाधीश मंदिर शिखर पर रोज 150 जेटली ध्वजा चढ़ावामां आवे छे। मे मास में उनाळु वेकेशन दरमियान मंदिर में अंदाजे 10 लाख थी वधु रकम की आवक थी। अमदावादना साइंस सिटी में मे महीना में नोंधायो रेकर्ड ब्रेक मुलाकातियों घसारो। तो एक महीना में 1.39 लाख मुलाकातियों साइंस सिटी की मुलाकात लीधी। एक्वेटिक गैलरी, रोबोटिक गैलरी और नेचर पार्क आकर्षण केन्द्र बन्यू। यात्राधाम अंबाजी में प्रसाद पूजा पर नामे वधु रूपया लेवाता फरियाद कराई। तो अमदावाद भक्ते अंबाजी पुलिस स्टेशन में नोंधावी फरियाद। फरियादे वेपारी वीडियो बनावी वायरल पण कर्यो। सांसद खेल स्पर्धा अंतर्गत वडोदरा सांसद रंजनबेन भट्टे सूर्य नमस्कार करू आयोजन। मांजलपुर में स्पोर्ट्स संकुल में आयोजित कार्यक्रम में 1500 वधु लोग एक साथ 51 वक्त सूर्य नमस्कार कर वर्ल्ड रेकॉर्ड सर्जो। वर्ल्ड बुक ऑफ रेकॉर्ड में करवामां आवी नोंध। सांसद खेल स्पर्धा में सूर्य नमस्कार में जोड़ावा बदल रंजनबेन भट्टे अभिनंदन पाठव्या। तो कार्यक्रम में भाईओ करता बहनों प्रमाण वधारे जोवा मळ्युं। तो रंजनबेने गौरव की लागणी पण व्यक्त करी। वलसाड जिला उपरांत संघ प्रदेश दमण में अगाउना वर्षों की सरखामणी में आ वखते माछीमारों की सीजन वहली पूर्ण थी। हवामान में बदलाव और दरिया में करंट जोवा मळता तमाम बोट किनारे परत फरी। सीजन पूर्ण थता दमण और वलसाड जिला दरिया किनारे जेटी पर बोटनों खड़कलो जोवा मळ्यो। तो माछीमारों बोटनों करी रह्या छे रंगरोगान और समारकाम। 15 ऑगस्ट बाद सरकार की परवानगी साथ कराशे सीजन की शुरुआत। आत्मविवाह ने लईने विवाद में आवेली क्षमा बिंदुए पोताना घर बहार मीडिया नॉट अलाउड न लगाव्या पोस्टर। मीडिया में इंटरव्यू आपवू हानिकारक गणाव्यू। पोताने योग्य लक्ष्य तेनी साथे जे वात करवानो उल्लेख कर्यो। सुरेन्द्रनगर में केमिकल फेक्टरी में गूंगळामण थी 2 कामदारों मौत। पाटडीना घासपुर में आवेली छे केमिकल फेक्टरी। तो केमिकल नी टांकी में उतरता थई हती गूंगळामण। आणंद में पत्नीए पति विरुद्ध नोंधावी फरियाद। इलियास नामनो व्यक्ति हिंदू युवती साथे लग्न करी त्रास आपतो होवानी फरियाद। लग्न बाद शारीरिक मानसिक त्रास आप्यानी फरियाद। परिणीताना माता पिता ने मारी नाखवानी धमकी आपी होवानी पण फरियाद। तो आरोपीए परिणीताना भाई ने पण मारी नाखवानी धमकी आपी हती। वासद पुलिस स्टेशन में नोंधावी फरियाद। सूरत में विदेश मोकलवाना नामे लाखों रूपयानी छेतरपिंडी। दुबई कैनेडाना वीजा आपवानी लालच। 40 लाख रूपयानी छेतरपिंडी। तो उमरा पुलिसे 2 लोगोनी धरपकड़ करी। अमदावाद में चांदखेड़ा पुलिसकर्मीनी दादागिरी सामे आवी। तो गाड़ी में जता परिवार ने खोटी रीते हैरान करी मार मारता 3 पुलिसकर्मी विरुद्ध नोंधाई फरियाद। चांदखेड़ा पुलिसे कार्यवाही हाथ धरी। दाहोद में एक व्यक्ति नो हवा में फायरिंग करतो वीडियो वायरल। वीडियो लीमखेड़ा होवानुं अनुमान। न्यूज18 गुजराती आ वीडियो की पुष्टि नहीं करतु। भावनगर महुआ में 3 राउंड फायरिंग। कार में आवेला व्यक्तिए हवा में कर्यु फायरिंग। युवके 1 राउंड फायरिंग पुलिस पर कर्यु। तो महुआ पुलिस आरोपी ने झड़पी लेवा चक्रो गतिमान कर्या। बनासकांठा में पुलिस ने टीमें 13 बाइक चोरों ने भेद उकेल्यो। तो बाइक चोर की धरपकड़ कर जेल सरिया पाछळ धकेल्यो। पुलिस 3.52 लाख की किंमत की 3 बाइक कब्जे करी। अरवली में मालपुर तबीब एकाउंटंट हैक कर 54 लाख पड़ावना ठग झड़पाय। तो नाइजीरियन गैंग सागर महोता ईमेल पर लिंक मोकली ट्रोजन वायरस करते एकाउंट हैक।
ભોગ બનનારના નામનું એ જ નંબરવાળું સિમ કાર્ડ બનાવી ઠગાઈ કરાઈ. સાયબર સેલે આરોપીને બંગાળથી ઝડપી પાડ્યો. ગેંગે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 2,79,00,000ની ઠગાઈ કરી. અમદાવાદના ચાંદખેડામાં એક વેપારીને જન્મદિવસે જ મોતને ઘાટ ઉતારવનાર મિત્ર ભદ્રેશ પટેલની ધરપકડ કરાઈ. તો ધંધા માટે લીધેલા 4 કરોડમાંથી 2 કરોડની લેતી દેતીમાં મૃતકે રૂપિયા પરત કરવામાં વિલંબ કરતા હત્યા કરી. વડોદરામાં બાયલીના વેપારીના અપહરણનો ભેદ ઉકેલાયો. તો વેપારીનો મિત્ર જ મુખ્ય સૂત્રધાર નીકળ્યો. એલસીબીએ 4 આરોપીને ઝડપી પાડ્યા. વેપારી પાસે રૂપિયા આપ્યા હોવાની માહિતી મિત્રએ કરી હતી. તો અન્ય મિત્રોની મદદથી કર્યું હતું અપહરણ. બાદમાં 30 લાખની કરી હતી માંગણી. અમદાવાદના સરખેજમાં સગીરા સાથે દુષ્કર્મ. મોટી બહેનના પતિએ પોતાની સગીરે સાડી પર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ. છેલ્લા 15 દિવસથી સગીરા પર દુષ્કર્મની ફરિયાદ ન કરતા અંગે ધમકી આપતો હોવાનું પણ સામે આવ્યું. સગીરાએ મોટી બહેનને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. મોટી બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. બનાસકાંઠાના ડીસામાં પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા. ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા યુવકની હત્યા કરાઈ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના જુહાપુરામાં એક યુવકની હત્યા. હત્યાને અંજામ મૃતકના પરિવારે જ આપ્યો. તો માતા બહેન અને ભાઈએ મળીને કરી હત્યા. પોલીસે પરિવારની ધરપકડ કરી. મૃતકના લગ્ન ન થયા હોવાની અવારનવાર થતા હતા ઝઘડા. તો બોલાચાલી દરમિયાન મૃતક યુવકે છરીથી પરિવાર પર કર્યો હતો હુમલો. ઝપાઝપીમાં છરી યુવકને વાગી જતા મોત નીપજ્યું. અમદાવાદના ફતેવાડી પાસે યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરાઈ. પારિવારિક ઝઘડામાં કરાઈ હત્યા. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. વલસાડમાં પાથરી ગામે વાંકી નદીમાંથી મૃતદેહ મળ્યો. તો હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંકાયો હોવાની આશંકા. હાથ પગ પર દોરી બાંધેલી હાલતમાં પોલીસે મૃતદેહને કબજે મેળવ્યો. અમદાવાદના પાલડીમાં મજૂરોને ધાબા પર સુવાની મનાઈ કરતા બાબતે એસિડ એટેકની આપી ધમકી. તો પાલડી પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર સામે નોંધાયો ગુનો. અમદાવાદના વાડજમાં મહિલા સાથે ઠગાઈ. 2 લોકો કાગળોનું બંડલ બતાવી 8,000ની સોનાની બુટ્ટી લઈને ફરાર થયા. તો વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદના ચાંદખેડામાં અન્ન નાગરિક પુરવઠામાં નોકરી કરતા યુવકનો ચોરાયો ફોન. કૌટુંબિક શાળાએ જ મોબાઈલ ફોનની ચોરી કરી. તો યુવકે ફરિયાદ કરતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. દાહોદમાં ફતેપુરાના ડુંગર ગામે શંકાસ્પદ પ્રતિબંધિત બાયોડીઝલનો જથ્થો ઝડપાયો. આશરે 10.43 લાખના મુદ્દામાલ સાથે ટેન્કર પોલીસે કબજે કર્યું. ફતેપુરા પોલીસ બાયોડીઝલ ઝડપી પુરવઠા મામલતદારને જાણ કરી. તો પુરવઠા મામલતદારે બાયોડીઝલને સીઝ કરી સેમ્પલ જિલ્લા પુરવઠા અધિકારીને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. સુરેન્દ્રનગરમાં વડવાણના ધોળીપોળ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો. પેન યુઝ શૌચાલય પાસેથી મૃતદેહ મળતા વડવાણ પોલીસે તપાસ હાથ ધરી. મૃતકના શરીર પર ઇજાના નિશાન હોવાથી પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી. મહુવા તાલુકાના બીડ નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત. ડમ્પર ચાલકે ઉભેલી બસમાં ટક્કર મારતા બસમાં બેસેલા 11 કામદારોને થઈ નાની મોટી ઇજાઓ. 11માંથી 10ને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડાયા. તો એક ઇજાગ્રસ્ત મહુવા ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયો. તો મહુવા પોલીસે ડમ્પર ચાલકની અટકાયત પણ કરી. સુરેન્દ્રનગરમાં લીંબડી રાણપુર રોડ પર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત. પિકઅપ વાન પલટી મારતા અકસ્માત. 2 વ્યક્તિઓને ગંભીર ઇજા. પોલીસે તપાસ હાથ ધરી. મહેસાણાના હારીજ રોડ પર બંગારના ગોડાઉનમાં લાગી આગ. ગેસના બાટલા કેમિકલના કેરબાને કારણે આગ વધુ પ્રસરી. આગ વિકરાળ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સુરતના બારડોલીના શાસ્ત્રી રોડ પર સિટી સ્કેન સેન્ટરમાં લાગી આગ. તો ફાયર વિભાગની 2 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ જાનહાની નહીં. અમદાવાદમાં બાપુનગરના ભીડભંજન હનુમાન પાસે આગનો બનાવ. મશીન કારખાનામાં આગ લાગતા 1 મિની ફાયર ફાઇટર, 2 વોટર ટેન્ક, 1 ગજરાત સહિત 5 ગાડીઓ ઘટનાસ્થળે કામગીરીમાં લાગી પડી. ભરૂચ અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પર કેબિનમાં આગ લાગી. આજુબાજુના લોકોમાં ભયનો માહોલ. આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં વાસણા કેનાલ પાસે ખુલ્લામાં ફેંકાયા મૃત પશુઓના મૃતદેહ. તો કોર્પોરેશનની ટીમે જ મૃત પશુ ફેંક્યા હોવાનો આરોપ. રાહદારીઓને પરેશાની.
कानपुर हिंसा पर योगी सरकार कड़क वलण, आरोपी पर लागशे गैंगस्टर एक्ट, संपत्ति पर फरशे बुलडोजर। पुलिस अत्यारुधी में 36 लोग की धरपकड़ की, 35 की अटकायत की, जैसे 3 लोग सामने गुनो दाखिल कराया। मुख्य आरोपी हयात जफर हाशमी की धरपकड़। पंजाब में आम आदमी पार्टी नेताओं बलबीर सिंह सिचेवाला और विक्रम सिंह जी साहनी राज्यसभा सभ्य तरीके चूंटाया, बन्ने बिनहरीफ चूंटाया। हाल समाचार में बस आटलू ज, वधु समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती।